हेलो फ्रेंड्स, हूँ छू दीप डेटाणिया। आजे आपणे પેટર્ન ચેપ્ટરનો ત્રીજો લેક્ચર જોવાનો છે। આપણા આગલા બે લેક્ચર દરમિયાન, પહેલો અને બીજા લેક્ચર દરમિયાન આપણે દરેક પ્રકારની ખરીદનો અભ્યાસ કરી ગયા છીએ, જેમાં સાદી ખરીદનો, ખાનાવાળી ખરીદનો અને ખર્ચના ખાનાવાળી ખરીદનો, એ ત્રણેય પ્રકારના ખરીદનો આપણે અભ્યાસ કરી ગયા છીએ। અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને વેચાણ વિશે પણ ઉપરછલ્લી માહિતી આપી દીધી હતી કે વેચાણમાં કઈ નોંધ ક્યાંનો નોંધ થાય, તો કે છે ઉધાર વેચાણનો જ નોંધ થાય, અને તેના પ્રકાર વિશે પણ આપણે સમજી ગયા હતા। એનો પહેલો પ્રકાર, મુખ્યત્વે જે બે પ્રકાર છે, સાદી ખરીદનોંધ ને ખાનાવાળી ખરીદનોંધ, એનો પહેલો પ્રકાર આપણે સાદી ખરીદનોંધ, સાદી વેચાણનોંધનો આપણે અભ્યાસ કરીએ। તો સાદી વેચાણનોંધ છે તો એમાં શું કહેવા માગે છે, તો એમાં કહે છે કે જ્યારે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે સામાન્ય રીતે સાદી વેચાણનોંધ રાખવામાં આવે છે। કોઈ વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે સાદી વેચાણ નોંધ રાખવામાં આવતી હોય છે। એનું ફોર્મેટ છે, પહેલાં તો આપણે શ્રી ખાલી જગ્યાની વેચાણ નોંધ, અહીંયા આપણે ખરીદ નોંધ લખતા હતા, અહીંયા આપણે વેચાણ નોંધ લખી નાખવાનું। એના ખાના સાદી ખરીદ નોંધ જેમ હતી એમ જ ખાના આવશે, પરંતુ ખાલી નામમાં ફેરફાર આવશે, પહેલું તારીખનું એમ જ આવતું। પછી આપણે હું આ વેપારીનું નામ લખતા હતા, એટલે સામેવાળો આપણો વેપારી હતો, કારણ કે આપણે એ વેપારી પાસેથી માલ ખરીદતા હતા, એટલે આપણે અહીંયા વેપારીનું નામ લખતા હતા। અહીંયા વેચાણ નોંધમાં ગ્રાહક આવશે, કારણ કે આપણે ગ્રાહકને માલ વેચતા હોય, એટલે એ ગ્રાહકનું નામ લખવાનું। હું આપણને આવક ભરતીય નંબર આપણે લખતા, એટલે કે આપણે આવતું, આપણી પાસે બિલ આવતું, એટલે આવક ભરતીય નંબર લખતા। અહીંયા બિલ આપણે દઈશું એટલે જાય છે, એટલે આવક ભરતીય નંબર લખવાનું થશે। આપણે ગ્રાહકને બિલ આપશું એટલે આવક ભરતીય નંબર લખવાનું, અને ગ્રાહકને માલ વેચીએ એટલે ગ્રાહક ભરતીય, ગ્રાહકનું નામ લખ્યું। ત્યારબાદ કાપાનું ખાનું, જે હંમેશાને માટે આખે આખા અભ્યાસ તમે પૂરો કરી લેશો, અત્યારનો નહીં, કોલેજનો કે કોઈ હાઈ ડિગ્રી કરશો, જેવી કે સીએ છે, સીએસ છે, એમાં પણ કાપાનું ખાનું હંમેશા ખાલી જ રાખવાનું આવશે। ત્યારબાદ રકમ રૂપિયા, અને છેલ્લે ટોટલમાં કુલ ઉધાર વેચાણ। આના ઉપરથી આપણે સાદી વેચાણનો એક દાખલો જોઈએ, તો એમાં દાખલો છે ઉદાહરણ 4। એની રકમ વાંચી, આપણે ધ્યાનપૂર્વક રકમ વાંચી એટલે આપણને ખબર પડી જાય શું કરવાનું છે। નીચેના વ્યવહારો પરથી શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરો। અહીંયા તો આપણને ખબર જ છે કે આપણે સાદી ખરીદ નોંધ જ, હું તમને એનો જ દાખલો ગણાવું છું, એટલે તમને ખબર પડી જવાની છે કે આ સાદી ખરીદ નોંધ છે। પરંતુ પરીક્ષામાં ખાલી આટલી રકમ આપી હોય કે નીચેના વ્યવહારો પરથી શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરવો, ત્યારે મગજમાં લાઈટ થવી જોઈએ કે માત્ર લોખંડનો જ વેપાર કરે છે, એટલે માત્ર ને માત્ર એક જ માલનો વેચાણ કરે છે, એટલે એક ખાનાવાળી એટલે કે સાદી વેચાણ નોંધ આપણે નોટ ડાઉન કરવાની થશે। તો એનો પેલો આપણે, જો મેં તમને નમૂનો આપી દીધો છે કેવી રીતે કરવાનું, તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીય નંબર, ખાપા નંબર એટલે કે ખાપા, અને રકમ, એનો પેલો વ્યવહાર આપણે જોઈએ તો 2015 જૂન માસનો જે 1 તારીખનો, મનનને ₹13,000નો માલ 3 માસની શાક પર વેચ્યો, સાથે બિલ નંબર 1967 મોકલી આપ્યું। એટલે શાક પર વેચ્યો છે એટલે ઉધાર વેચાણ થઈ ગયું, શાકનું વેચાણ છે એટલે ઉધાર વેચાણ ટૂંકમાં થઈ ગયું, એટલે અહીંયા નોટ ડાઉન થશે। હા, તો ઉપર આપણે લખી નાખવાનું શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ, મેં અહીંયા નથી લખ્યું પણ તમારે લખી નાખવાનું થશે। તો હવે લાઇનમાં ખાના આપણે પૂરતા જઈએ, પેલું ખાનું છે તારીખનું, તો એમાં લખી નાખ્યું 2015 જૂન 1। તો હવે કયું ગ્રાહકને આપણે માલ વેચવો, કોને માલ વેચવો છે, તો કહે છે મનનને, તો અહીંયા લખી નાખવાનું એ ગ્રાહકનું નામમાં, મનન ખાતે, જાવક ભરતીય નંબર આપ્યા છે, તો હા બિલ નંબર આપણે મોકલી આપ્યું એમ કીધું, એટલે 1967 લખી નાખ્યું, ખાપા ખાલી, અને રકમમાં કેટલા લખવાના, 13,000 છે તો 13,000 લખી નાખ્યા રકમના ખાના, કંઈ નથી, સાવ સહેલું। ત્યારબાદનો નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો એમાં શું કીધું છે, 6 તારીખનો, આનંદ સ્ટોર્સને 8,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, મજૂરીના 300 સાથેનો બિલ નંબર 1970 મોકલી આપ્યું। તો અહીંયા વેચ્યો છે આપણે માલ, તો પહેલાં તો ઉધાર વેચાણ જ છે, હા, તો એનું લખી નાખીએ આપણે 6 તારીખ, ગ્રાહકમાં કોને વેચ્યો છે, તો કે આનંદ, એટલે આનંદ આપણે અહીંયા લખી નાખ્યું આનંદ ખાતે, જાવક ભરતીય નંબર છે 1970, તો એ લખી નાખ્યું ખાપા ખાલી, અને રકમમાં કેટલા લખવાના, 8,000ના 5% કરીને, ના તો પેલા 8,000 + 300 કરવાના, 8,300, અને એના 5% કરવાના।
તો અહીંયા મજૂરી કેમ લખી આવી? મજૂરોની એક અલગ ખાનુનો બનાવવાનો? હવે તમને એમ થતું હોય છે આપણે ખરીદ નોંધમાં તો બનાવ્યું, પણ એ જ્યારે માલના પ્રકાર પ્રમાણેની વેચાણ નોંધ કરતા હોય ત્યારે સાદી વેચાણ નોંધ કરી અને ત્યારે અમુક વ્યવહારમાં મજૂરી ચૂકવી હોય તો એમાં પ્લસ કરી લેવાનું. એટલે 8,300 એના 5% વેપારી વટાવ બાદ કરીને 7,600 આપણે રકમ લખી નાખી. ત્યારબાદનો આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો 10 તારીખનો છે. રૂપિયા 5,000ના માલનું વેચાણ કર્યું. આપણે સરળમાં સરળ એટલું કીધું છે કે રૂપિયા 5,000ના માલનું વેચાણ કર્યું. આના આ જોતા આપણને ખબર પડી જાય કે આ રોકડ વ્યવહાર છે, એટલે આની નોંધ અહીંયા કરવાની નહીં, માત્ર ઉધાર વેચાણની નોંધ કરવાની. રોકડ વ્યવહાર અને મિલકતના વેચાણના નોંધ અહીંયા થશે નહીં. ત્યારબાદનો નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો 20 તારીખનો છે. રૂપિયા 20,000નું યંત્ર ભરતને રૂપિયા 16,000માં વેચી દીધું. તો આ યંત્ર વેચાણ એટલે કે મિલકત વેચાણનો છે વ્યવહાર છે, એટલે એની પણ અહીંયા નોંધ કરવામાં આવશે નહીં. તો ત્યારબાદનો આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો 25 તારીખનો છે. અશ્વિનને રૂપિયા 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અશ્વિને એ 50% રકમ તરત જ ચૂકવી આપી. જેમ આપણે ખરીદીમાં 50% તરત જ ચૂકવી આપતા હતા, એવી રીતે અહીંયા આપણે અશ્વિને 50% મળી આપી દીધી છે. એટલે અડધી રકમનો અડધો ઉધાર અડધો રોકડ હોય તો અહીંયા આપણે આખે આખો વ્યવહાર જેમ ખરીદીમાં લઈ લેતા ઉધારમાં લઈ લેતા, એવી જ રીતે અહીંયા વેચાણમાં પણ આખે આખો વ્યવહાર આપણે ઉધાર વેચાણ તરીકે જ નોટ ડાઉન કરવાનો. તો 25 તારીખ ખાનામ લખનેકું. કોને વેચ્યો હોય તો કહે છે અશ્વિનને, એટલે અશ્વિન ખાતે આપણે લખનેકું. અશ્વિન ખાતે કેટલી રકમ? જાવક ભરતીય નંબર નથી આપ્યો એટલે 8,100. કેવી રીતે? તો 9,000ના 10% એટલે 900 રૂપિયા બાદ કરીને 8,100. ત્યારબાદ નેક્સ્ટ વ્યવહાર છે. રોશનને રૂપિયા 11,000ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું. કહી દીધું છે કે રોકડ વ્યવહાર છે એટલે અહીંયા નોટ ડાઉન કરવાનો થશે નહીં. ત્યારબાદ 29 તારીખનો છે. મોહિત પાસેથી રૂપિયા 10,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. તો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો છે એટલે આર્થિક વ્યવહાર જ નથી, તો પછી આપણે આગળ જોઈએ ને કે રોકડ છે કે ઉધાર છે. આર્થિક વ્યવહાર જ નથી એટલે આ વ્યવહાર બિનઆર્થિક છે, એટલે જેની નોંધ આપણે અહીંયા કરશું નહીં. ત્યારબાદનો વ્યવહાર છે. ખુશ્બુને રૂપિયા 30,000નો માલ 10% વેપારી વટાવે અને જો 30 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવ આપવાની શરતે વેચ્યો. ભરતીય નંબર 1995 ખુશ્બુને મોકલી આપ્યું. તો અહીંયા કીધું છે 30 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવની શરતે આપ્યો. તો આના જોતા આપણને એમ થતું હશે તમને કે રોકડ વટાવ, પણ ના, અત્યારે હજી ચૂકવા નથી અને રકમ જો ચૂકવી દેશે તો આપશું. તો અત્યારે તો હજી શાખનો વ્યવહાર થઈ ગયો એટલે અહીંયા નોંધ થશે. તો લખીએ આપણે 30 ખુશ્બુને વેચ્યું છે એટલે ખુશ્બુ ખાતે. જાવક ભરતીય નંબર 1995 હોય એટલે એ લખને કા. અને અહીંયા 30,000ના 10% એટલે 3,000 રૂપિયા થાય, 3,000 બાદ કરીને 27,000 રકમમાં લખવાનું. જો એ રોકડ ચૂકવી દઈએ ત્યારે આપણે 5% રોકડ વટાવ બાદ કરીને નોંધ કરશું, પણ અત્યારે અહીંયા તો રોકડ વ્યવહારની થાય નહીં અને ઉધાર વ્યવહાર છે એટલે આટલી નોંધ કરી દેવાની થશે. દાખલો પૂરો થઈ જાય એટલે કુલ ઉધાર વેચાણ કરી નાખું અને છેલ્લી જે રકમનું ગણું છે એનો ઊભો ટોટલ કરીને એનો ટોટલ લખી નાખો 55,700 રૂપિયા. તો અહીંયા આપણો આ સાદી કરી વેચાણ નોંધનો દાખલો પૂરો થાય, સાવ સરળ દાખલો. તો ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રકાર વેચાણ નોંધનો જોઈએ. તો એ પ્રકાર છે ખાનાવાળી વેચાણ નોંધ, જેના બે પેટા પ્રકાર હતા. પહેલો પ્રકાર છે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ. તો અહીંયા શું કહે છે એ લોકો કે એમાં કેવા વ્યૂઅર શું આવે? એ લોકો એમ કહે છે કે જ્યારે વેપારી એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે તે દરેક પ્રકારના માલની વિગતો અને માહિતી મળી રહે તે માટે સાદી વેચાણ નોંધને બદલે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. એટલે અલગ અલગ પ્રકારનું, મેં તમને જેવી રીતે ઉદાહરણ આપ્યું છું કે ટેબલ, ટીવી, ફ્રીજ એવી રીતના વેપારી હોય તો એ ત્રણેય અલગ અલગ પ્રકારના ખાના બનાવે, એના અલગ અલગ ખાના બનાવે, જેનાથી છેલ્લે આપણે એટલું જાણવું હોય કે ટેબલનો આ મહિનામાં, ધારો કે જાન્યુઆરી મહિનો લઈ તો જાન્યુઆરી મહિનામાં ટેબલનો વેપાર કેટલો થયો તો એ જાણી શકાય. એના માટે એ અલગ અલગ પ્રકારના ખાના બનાવતા હોય છે. એનું ફોર્મેટ જેવી રીતે આપણે માલના પ્રકારવાળી ખાનાવાળી ખરીદ નોંધનું ફોર્મેટ હતું એવું જ છે, પણ નામ ખાલી ચેન્જ થાય. પહેલાં તો ઉપર લખને કહું શ્રી ખાલી જગ્યાની વેચાણ નોંધ, ત્યારબાદ તારીખ, ગ્રાહકનું નામ એ કેવી રીતે આવે એ મેં તમને કહી દીધું કેમ આવે, પછી જાવક ભરતીય નંબર, પછી ખાપા એ ખાલી જ રહેશે, પછી રકમ એમાં 1, 2 અને 3, તો એમાં જે માલનો પ્રકાર આપણને રકમમાં આપ્યો એ લખી નાખવાનો,
અને જો ઉપર રકમમાં ન કીધું હોય તો બધા વ્યવહાર જોવાના, એમાં જેટલા જેટલા માલના પ્રકાર આવ્યો હોય એ પ્રકાર પ્રમાણે આપણે ખાના બનાવવાના. 3 આવે, 15 આવે, કે 20 આવે, 25 આવે, ગમે એટલા આવી શકે. અને છેલ્લે ટોટલ રકમ, કુલ ઉધાર વેચાણ ટોટલ કરી નાખવાનું. આના ઉપરથી આપણે એનો એક દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 5, એની રકમ વાંચીએ તો એમાં કીધું છે કે નીચેના વ્યવહારો ઉપરથી શ્રી ભાવના ટેલિકોમના ચોપડે ખાનાવાડી વેચાણ નોંધ તૈયાર કરો. શ્રી ભાવના ટેલિકોમ મોબાઈલ, કાર્ડલેસ ફોન અને સાદા ફોન એમ 3 પ્રકારના ફોન વેચે છે. આના ઉપરથી આપણને કહી દીધું છે ખાનાવાડી, તો એમાંથી આપણે નક્કી કરવાનું માલ આપ્યા છે એટલે માલના ખાનાવાડી ખરીદ નોંધ બનાવવાની. તો એનું આપણે ફોર્મેટ મેં તમને નીચે આપ્યું છે. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા, અને જે રકમનું ખાનું છે એમાં કેટલા અલગ અલગ ખાના બનાવવાના. તો આપણને રકમમાં કીધું છે કે ટેલિકોમ છે ભાવના ટેલિકોમ, એ મોબાઈલ, કાર્ડલેસ ફોન અને સાદા ફોન એમ 3 પ્રકારના માલનું વેચાણ કરે છે, એટલે 3 ખાના કરીને કા અને છેલ્લે એક મેઇન રકમનું ખાનું. તો આનો પહેલો વ્યવહાર આપણે વાંચીએ તો એ કહે છે કે 2015 જુલાઈ 1 તારીખ શ્રી ભારતને 5 મોબાઈલ રૂપિયા 9000 નંગદીઠ, 5 કોર્ડલેસ ફોન રૂપિયા 4000 નંગદીઠ અને 10 સાદા ફોન રૂપિયા 2000 નંગદીઠના ભાવે વેચ્યા. ભરતિયા નંબર 101 અને શાખનો સમય 2 માસ. શાખનો સમય આપ્યો છે એટલે એ ઉધાર વેચાણ જ છે, કહી દીધું છે. તો અહીંયા આપણે લાઇનમાં ખાના પૂરતા જઈએ. પહેલું ખાનું તારીખ 2015 એપ્રિલ 1. કોને આપણે માલ વેચ્યો છે? તો કહે છે ભારતને. તો અહીંયા લખી નાખ્યું આપણે શ્રી ભરત ખાતે, એટલે ભારત ખાતે. ત્યારબાદ જાવક ભરતિયા નંબર આપ્યું છે તો એ 101 ખાપા ખાલી, અને મોબાઈલની રકમમાં આપણે કેટલા લખશું તો એ જોઈએ. મોબાઈલ કેટલા ખરીદા વેચ્યા ટૂંકમાં? 5, અને એના કેટલી એકની રકમ હતી? 9000. તો 5 × 9000 એટલે 45000 રૂપિયા આપણે અહીંયા મોબાઈલમાં લખ્યા. એવી રીતે કાર્ડલેસ 5 ફોન કાર્ડલેસ વેચ્યા અને રૂપિયા 4000 એની એક નંગદીઠ કિંમત હતી, એટલે આપણે 20000 રૂપિયા કાર્ડલેસમાં લખી. અને સાદા ફોનમાં એવી જ રીતે 10 સાદા વેચ્યા છે અને 2000 એની કિંમત હતી, એટલે 20000 રૂપિયા આપણે સાદા ફોનમાં લખી નાખ્યા. એ ત્રણેયનો ટોટલ, એટલે કે મોબાઈલ, કાર્ડલેસ અને સાદા ફોન, એમાં જેટલી રકમ આવી 45000, 20000 અને 20000, એનો ટોટલ કરીને આપણે 85000 લખી નાખ્યા. ત્યારબાદનો નેક્સ્ટ વ્યૂઅર જોઈએ તો 7 તારીખનો છે. મોબાઈલ ફોન નંગ 3 રૂપિયા 8000 નંગદીઠ અને સાદા ફોન નંગ 2 રૂપિયા 1800 નંગદીઠનું વેચાણ કર્યું. ખાલી આપણે કહી દીધું વેચાણ કર્યું છે, એટલે અહીંયા આ રોકડ વ્યૂઅર છે, એટલે રોકડ વ્યૂઅરની અહીંયા આપણે નોંધ કરશું નહીં. તો ત્યારબાદનો આપણે વ્યૂઅર જોઈએ તો શ્રી દીપકને 4 મોબાઈલ ફોન રૂપિયા 7500 નંગદીઠ અને 10 સાદા ફોન રૂપિયા 1700 નંગદીઠના ભાવે 10% વેપારી વટાવે વેચ્યો. શાખનો સમય 3 માસ. ભરતિયા નંબર 105. એટલે આ ઉધાર વેચાણ છે એટલું ખબર પડી ગઈ. તો આપણે લાઇનમાં ખાના પૂરતા જઈએ, ત્યારે જ હવે નક્કી કરશો કેટલી રકમ આવશે. તારીખમાં 15 કોને વેચ્યો હતો? તો કહે છે દીપકને, એટલે દીપક ખાતે લખી નાખ્યું. જાવક ભરતિયા નંબર આપ્યા છે તો એ લખી નાખવાના 105. બીજું કંઈ કરવાનું નહીં, આટલું તો આપણે રકમમાંથી જોઈન લખી નાખ્યું. મોબાઈલ છે, ખાપા ખાલી રાખવાનું હોય છે એટલે એ પૂરું ખાનું. પછી મોબાઈલ છે તો 4 મોબાઈલ ખરીદ્યા છે અને કેટલા નંગદીઠ? 7500 એક નંગદીઠ, એટલે 7500 × 4 કરી એટલે મોબાઈલના ખાનામાં એ રકમ લખી નાખવાની 27000. ત્યારબાદ કાર્ડલેસ ફોન જો આપણે ખરી વેચ્યા હોય તો એ લખવાનું, પરંતુ અહીંયા આપણે દીપકને કાર્ડલેસ ફોન જ નથી વેચ્યા એટલે એ ખાનું ખાલી રાખી દેવાનું. અને સાદા ફોનમાં છે 10 સાદા ફોન 1700 નંગદીઠના ભાવે, એટલે 1700 × 10 એટલે 17000 સાદા ફોનમાં આપણે લખી નાખ્યા. પણ એ 27000 ને 15300 લખ્યા એના 10% આપણે કરીને લખ્યા છે. 7500 × 4 એના 10% બાદ કરીને મોબાઈલમાં રાખ્યા અને 1700 × 10 એના 10% કરી વેપારી વટાવ્યા બાદ કરી અને 15300 લખી નાખ્યા. હવે રકમમાં ના ખાનામાં આપણે લખવાનું 27000 પ્લસ 15300 એટલે 42300. ત્યારબાદનો નેક્સ્ટ વ્યૂઅર જોઈએ તો 20 તારીખનો છે. શ્રી મહેન્દરને એક યંત્ર 12000માં વેચ્યું અને ચૂકવણી માટે એક માસનો સમય આપ્યો. આ ઉધાર વેચાણ છે તો નોટ ડાઉન થશે, પણ ના, ઉધાર વેચાણ છે તોય નહીં થાય. કેમ? તો કહે છે આ યંત્ર વેચ્યું છે, મિલકત વેચાણનો આ છે. મિલકત તો મોબાઈલ, કાર્ડલેસ ને સાદા ફોન કહેવાય, પરંતુ એ એનો વેપાર કરે છે એટલે એના માટે માલ થઈ ગયો. પરંતુ આ યંત્ર ક્યારેક જ વેચે છે એટલે એની મિલકત છે, અને ક્યારેક વેચે છે એટલે મિલકત વેચાણને અહીં નોંધ થશે નહીં.
ત્યારબાદનો નેક્સ્ટ વ્યૂઅર જોઈએ તો શ્રી અરવિંદને 8 મોબાઈલ ફોન, 9000 નંગદીઠ અને 10 કોર્ડલેસ ફોન 1900 નંગદીઠના ભાવે વેચ્યા. વેપારી વટાવ 10%, શ્રી અરવિંદે 50% રકમ તરત જ ચૂકવી આપી અને ભરતીય નંબર 115. તો અડધી રકમ તરત ચૂકવી આપે એટલે આપણે પૂરેપૂરી રકમ જ અહીંયા નોંધવાની થશે ઉધાર વેચાણમાં. તો તારીખ નાખાનામાં 23, શ્રી અરવિંદ ખાતે એને વેચવો છે એટલે એનું નામ લખી નાખ્યું ભરતીય નંબર 115 આપ્યા છે એટલે એ જાવક ભરતીય નંબરના ખાનામ. ખાપા ખાલી મોબાઈલના ખાનામ કેટલા લખશું? 8 મોબાઈલ વેચ્યા છે, 9000 એક મોબાઈલની કિંમત છે એટલે 8 × 9000 એટલે 72000 આવી ગયા. એમાંથી 10% આપણે વેપારી વટાવ બાદ કરીને 64800 લખી નાખ્યા. ત્યારબાદ કાર્ડલેસમાં એવી જ રીતે 10 કાર્ડલેસ ફોન વેચ્યા છે, એકની કિંમત 1900 છે એટલે 10 × 1900 એટલે 19000, એમાંથી 10% વેપારી વટાવ બાદ કરીને 17100 લખી નાખી. સાદા ફોન વેચ્યા છે તો કહેશે ના સાદા ફોન વેચ્યા જ નથી તો એનું ખાનું ખાલી. અને રકમમાં કેટલા? તો 64800 પ્લસ 17100 એનો ટોટલ કરીને 81900. ત્યારબાદનો નેક્સ્ટ વ્યૂઅર જોઈએ તો 26 તારીખનો છે, શ્રી ઘનશ્યામે 5 મોબાઈલ 8500ના ભાવે અને 10 સાદા ફોન નંગદીઠ 2100ના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. માત્ર ઓર્ડર આપ્યો છે એટલે આ આર્થિક વ્યવહાર નથી, બિન આર્થિક વ્યવહાર છે અને બિન આર્થિકની નોંધ કરવાની નથી. ત્યારબાદનો વ્યવહાર આપણે જોઈએ તો 28 તારીખનો છે, શ્રી ઘનશ્યામને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, ભરતીય નંબર 120. આગળ જે 26 તારીખમાં આપણે એને ઓર્ડર આપ્યો હતો એ બિન આર્થિક હતો, પરંતુ અહીંયા આપણે માલ મોકલી આપ્યો છે એટલે એ આર્થિક વ્યવહાર છે અને ઉધાર વ્યવહાર પણ છે એટલે આપણે અહીંયા નોટ ડાઉન કરવાનો થશે. તારીખ 28, ઘનશ્યામ ખાતે, જાવક ભરતીયા નંબર 120 આપ્યા છે તો 120 લખી નાખ્યા. મોબાઈલમાં કેટલા લખવાના? તો એ હવે આપણે રકમ માટે 26 તારીખનો વ્યવહાર જોવાનો. એમાં મોબાઈલ 5 વેચ્યા છે અને 85ના ભાવે એટલે કે 8500ના ભાવે 8500 × 5 મોબાઈલ લખી નાખ્યા એટલે એની રકમ જે આવી એ 42500. ત્યારબાદ સાદા ફોન વેચ્યા છે, કોર્ડલેસ વેચ્યા જ નથી, કાર્ડલેસ એટલે એ કાર્ડલેસમાં કાંઈ નહીં અને સાદા ફોનમાં 10 સાદા ફોન ગુણ્યા 2100 એટલે 21000 સાદા ફોનમાં લખી નાખ્યા. ત્યારબાદ રકમના કારણે 42500 પ્લસ 21000 એટલે 63500. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય તો હવે અહીંયા આપણે ટોટલ કરવાનો રહેશે. કુલ નહીં, હજી એક વ્યવહાર બાકી છે, 31 તારીખનો છેલ્લો વ્યવહાર આપણે જોઈએ લઈએ. મિલનને 2 મોબાઈલ 7000ના ભાવે અને 3 કોર્ડલેસ ફોન 3500ના ભાવે રોકડે થઈ છે. રોકડે થઈ છે એટલે એની નોંધ જ કરવાની નથી થતી. તો હવે ફાઇનલી આપણો દાખલો પૂરો થાય તો અહીંયા આપણે કુલ ઉધાર વેચાણ લખી નાખ્યા, ઊભા ખાનાનો ટોટલ કરી નાખવાનો, મોબાઈલનો આમાં જેટલી રકમ આવી એ અને આગલી સ્લાઇડમાં જેટલી રકમ આવી એનો ટોટલ કરીને લખી નાખ્યા. એવી રીતે કાર્ડલેસ સાદા ફોનને છેલ્લી ટોટલનું રકમ કરીને લખી નાખવાનું. તો અહીંયા આપણે માલના ખાનાવાળી ખરીદ નોંધનો એક દાખલો પણ પૂરો કરી લીધો અને એની વિગત પણ આપણે સમજી ગયા. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો એમાં નેક્સ્ટ છે માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. તો અહીંયા જરા લખવામાં ઓલું છે તો એ સમજી લેજો કે માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ એમાં છે. પેલું આપણે એમાં જોઈએ શું કહે છે કે જ્યારે વેપારી માલ વેચે છે ત્યારે ઘણીવાર માલની વેચાણ કિંમત ઉપરાંત અમુક ખર્ચાની રકમ ખરીદનાર પાસેથી વસૂલ લેવાની હોય છે. એટલે કે અમુક ખર્ચા એટલે કે અમુક કર આપણે લેતા હોઈએ છીએ એની પાસેથી, જેમ કે મૂલ્ય વૃદ્ધિ વેરો એટલે કે વેચાણ વેરો, રેલવેનું, જકાત, મજૂરી, પેકિંગ ખર્ચ, વસેક એટલે કે GST વગેરે. આ ખર્ચાઓમાંથી અમુક પ્રકારના ખર્ચા જેમ કે મૂલ્ય વૃદ્ધિ વેરો, વેચાણ વેરો, GST જે અત્યારે નીકળી ગયા, પહેલાં આવતા, હવે GST આવી ગયું, વસેક આવી ગયું, તો એ સરકારને ચૂકવવાના હોય છે. જ્યારે અન્ય ખર્ચા ગ્રાહક વતી કર્યા હોવાથી તે વસૂલ લેવાના હોય છે. તેથી દરેક પ્રકારના ખર્ચની માહિતી મેળવવા માટે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. વેચાણ નોંધમાં આવકની નોંધ કરતી વખતે માલની રકમ વેપારી વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ માલની રકમના ખાનામાં દર્શાવવાની હોય છે. તો અહીંયા એનું નીચે મેં ફોર્મેટ આપ્યું છે, એ ફોર્મેટ આપણે જોઈએ તો તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીય નંબર, ખાપા, પછી માલની ચોખ્ખી રકમ. જેવી રીતે આપણે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધનું જે ફોર્મેટ હતું એ જ છે. માલની ચોખ્ખી રકમ, પછી જે એક ને બે આપ્યા છે અહીંયા જેટલા ખર્ચ આપ્યા હોય એ ખર્ચ લખી નાખ્યા. આંતરરાજ્ય અને આંતરરાજ્ય, એમાં શું? આંતરરાજ્યમાં બે પાછા, કેન્દ્રીય જાવક પૂરતી કેન્દ્રીય વસેક ને જાવક પૂરતી રાજ્ય વસેક. અહીંયા જાવક પૂરતી કેમ આવ્યું? નું આવક પૂરતી કેમ હતું? એ ખરીદી ના હતા એટલે અહીંયા આવક પૂરતી આવે ને આ
વેચાણના છે એટલે અહીંયા જાવક પૂરતી આવે, એવી રીતે આંતરરાજ્યમાં જાવક પૂરતી કેન્દ્રીય વસે, ત્યારબાદ રકમનું ખાનું અને નીચે ટોટલ કરી દેવાનું અને ઉપર લખી નાખવાનું શ્રી ખાલી જગ્યાની વેચાણનું. તો હવે આનો આપણે એક દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 6 છે, એની આપણે રકમ વાંચી. એમાં કીધું છે કે નીચેના વ્યવહારો પરથી સરદાર સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો. સરદાર સ્ટોર્સ વસેક રેલવેનું મજૂરીની નોંધ રાખે છે 12% જીએસટી. આપણે પહેલાં વાંચીએ કે નીચેના વ્યવહાર પરથી સરદાર સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો, એટલે આપણે કહી દીધું છે કે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ આપણે બનાવવાની છે. એનો નીચે આપણે નમૂનો જોયો, જોઈ લ્યો. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા, પછી માલની ચોખ્ખી રકમ, પછી ખર્ચ આપણે જોવાના. તો અહીંયા આપણે ખર્ચે કહી દીધા છે કે વસેક રેલવેનું ને મજૂરી નો કીધો હોય તો આપણે બધા વ્યવહારમાં આપણે જોવા પડે. વસેક રેલવેનું ને મજૂરી, તો અહીંયા પેલા રેલવેનું ને મજૂરીને અલગ ખાના બનાવવાના, વસેકનું આપણે અલગ ખાનું બનાવવાનું. જેમ મેં ફોર્મેટમાં ઉપર લખ્યું હતું કે આંતરરાજ્ય અને આંતરરાજ્ય, એવી રીતે લખવાનું, મહેનત લખવું તમારે લખવાનું છે કે આ જાવક પૂરતી કેન્દ્રીય વસેક ને જાવક પૂરતી રાજ્ય વસેક છે તેની ઉપર એક હેડિંગ આપવાનું આંતરરાજ્ય પૂરતી, અને જાવક પૂરતી સંકલિત વસેક છે તેની ઉપર બીજું એક હેડિંગ આપવાનું કે આંતરરાજ્ય પૂરતી વસેક, અને છેલ્લે રકમનું ખાનું. અને અહીંયા 12% જીએસટી આપ્યું છે એટલે એ સંકલિત વસે કોઈ, મેં તમને આગળ સમજાવ્યું હતું કે કુલ આપ્યા છે 12% જીએસટી આપી દીધા છે એટલે સંકલિત છે, તો એના અડધા કેન્દ્રીય અને રાજ્ય છે. આગલા લેક્ચરમાં જ મેં તમને સમજાવ્યું હતું એવી રીતે અહીંયા કેન્દ્રીય અને રાજ્ય બંનેના ટકાવારી દર 6% થઈ જાય. તો એનો પેલો વ્યવહાર આપણે જોઈએ 2015 જૂન 1 તારીખનો છે. પંકજને રૂપિયા 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, મૂલ્ય વૃદ્ધિ વેરો 5% અને રેલવે નૂરના 1,000, મજૂરીના 300, ભરતિયા નંબર 123 સાથે લેખા. આ મૂલ્ય વૃદ્ધિ વેરો કાઢી નાખજો, એ નથી આપણે નોટ ડાઉન કરવાનો હતા તો એ હવે નીકળી ગયો છે. એટલે અહીંયા પંકજને 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો અહીંયા સૌપ્રથમ આપણે તારીખના કારણ 2015 જૂન 1 તારીખ, ગ્રાહકનું નામ છે પંકજ, જાવક ભરતિયા નંબર 123, માલની ચોખ્ખી રકમ કેટલી, તો કહે છે 30,000 ને 10% વેપારી વટાવ બાદ કરીને 27,000 થઈ ગયા, રેલવેનું 1,000 અને મજૂરીને 300. હવે જોવાનું કે આ કંઈ કીધું નથી ક્યાં આપણે વેચ્યો છે, પંકજ ક્યાંનો વેપારી ગ્રાહક છે એ કાંઈ કીધું નથી, એટલે આપણે હમણાં જોવાનું કે રાજ્યની અંદર જ વેપાર થયો છે. એટલે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ને જાવક પૂરતી રાજ્ય વસેકમાં લખવાનું. કેટલા, તો કહે છે 27,000 માલની ચોખ્ખી રકમ પ્લસ રેલવેનું ના 1,000 પ્લસ 300 મજૂરીના, એ ત્રણેયનો ટોટલ કરીને 6% કરવાના. એ ત્રણેયનો ટોટલ કરીને 6% કરો એટલે 1,698 આવે. એ જાવક પૂરતી કેન્દ્રીય વસેક ને જાવક પૂરતી રાજ્ય વસેકના ખાનામાં આપણે લખી ગયા, અને જાવક પૂરતી સંકલિત વસેકનું ખાનું ખાલી દઈશે કારણ કે ત્રણેય ભેગા આવે નહીં અને રાજ્યની અંદર છે એટલે એમાં તો આવે જ નહીં. રકમમાં છેલ્લે ટોટલ લખવાનો 27,000 પ્લસ 1,000 પ્લસ 300 પ્લસ 1,698 પ્લસ 1,698 એટલે 31,696. ત્યારબાદનો નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો નિલેશને રૂપિયા 50,000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો, મજૂરી 200 વસૂલ લીધી. રોકડેથી વેચ્યો છે એટલે અહીંયા એની નોંધ કરવાની થશે જ નહીં. ત્યારબાદનો નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો કિશનને એક નકામું યંત્ર રૂપિયા 1,500માં વેચી દીધું, જેના માટે મજૂરી પેટે રૂપિયા 320 ચૂકવ્યા. કિશને 15 દિવસમાં નાણાં આપવાની બાંહેધરી આપી, એટલે અત્યારે નથી આપ્યા એટલે આ ઉધાર વ્યવહાર થઈ ગયો, તો એની નોંધ કરવાની થશે. પણ નોંધ કરવાની થાય, પરંતુ અહીંયા યંત્રનું એટલે કે મિલકત વેચાણની આપણે નોંધ કરી છે, મિલકત વેચી છે એટલે એની નોંધ કરવાની નહીં થાય. ત્યારબાદનો આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો 14 તારીખનો છે, જયપુરના જયેશભાઈને રૂપિયા 20,000નો માલ 5% વેપારી વટાવે, 3 માસની શાક પર વેચ્યો, જયેશભાઈ વતી 250 મજૂરી પેટે અને 400 રેલવેનું પેટે ચૂકવ્યા, ભરતિયા નંબર 130માં મજૂરી અને રેલવેનુંની રકમ ઉમેરી તેમને મોકલી આપ્યું. એટલે આ ઉધાર વ્યવહાર છે, તો અહીંયા ખાનામાં લખતા જાય તારીખમાં 14 કોને વેચ્યો છે, તો કહે છે જયેશને, એટલે જયેશભાઈ ખાતે. જાવક ભરતિયા નંબરમાં આપ્યું છે આપણને 130, એટલે 130 લખ નહીં કા ખાપા ખાલી, માલની ચોખ્ખી રકમમાં કેટલા લખવાના, તો કહે છે 20,000 જે વેચ્યો છે માલ એના 5% વેપારી વટાવ બાદ કરીને, એટલે કે 1,000 બાદ કરીને 19,000 આપણે લખી નહીં કા. રેલવેનું ચૂકવીએ છે કેટલા, 400, એટલે એ લખ નહીં કા. મજૂરીના 250 લખ નહીં કા.
હવે જોવાનું કે આવક પૂરતી કેન્દ્રીય વસે કે રાજ્ય વસે કે સંકલિત, કેમાં આપણે નોંધ કરવાની, કાં બેમાં આવશે, એટલે કે કેન્દ્રીય વસે કે રાજ્ય વસે કે માં લખવાની, કાં સંકલિત વસે કે એકમાં લખવાની, તો હું એ રકમમાં વાંચી, વ્યવહારમાં વાંચી તો એમાં કીધું જ છે કે જયપુરના જયેશભાઈને, એટલે રાજ્યની બહાર છે એટલે સંકલિત વસે કે આવશે, તો 12% નોંધ કરવાની થશે, હા રકમમાં આપણને કીધું છે એટલે, એમાં કેટલાની થશે, તો કહેશે ચોખ્ખી રકમના 19,000 પ્લસ રેલવેનું ના 400 પ્લસ મજૂરીના 800, એ ત્રણેયનો ટોટલ કરીને એના 12% કરીને રકમ સંકલિત વસેકમાં લખવાની, એટલે કેટલી આવે 2,358, બધાનો ટોટલ કરી નાખો 19,000 પ્લસ 400 પ્લસ 1,800 પ્લસ 2,358 રૂપિયા, એ રકમના ખાનામાં આપણે લખી નાખા 22,008 રૂપિયા. ત્યારબાદનો નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો વૈભવીને રૂપિયા 10,000નો માલ 5% વેપારી વટાવે, 3 માસની શાખ પર વેચ્યો, માલ મૂલ્ય વૃદ્ધિ વેરો નહીં એ નથી ગણવાનું, આપણે આ દાખલામાં જ્યાં જ્યાં મૂલ્ય વૃદ્ધિ વેરો આવશે તેને અવગણી નાખશું, કારણ કે એ ટેક્સ વયો ગયો છે, આપણે મેં એ નોટ ડાઉન આપી દીધા હતા એટલે મેં ભૂસી ચેન્જ નથી કર્યું, પરંતુ એ મૂલ્ય વૃદ્ધિ વેરો હવે નહીં આવે, તમારી ટેક્સ બુકમાં પણ મૂલ્ય વૃદ્ધિ વેરો આપેલો નહીં હોય. રેલવેનુંના રૂપિયા 800, વૈભવીએ કુલ રકમના અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા, ભરતીય નંબર 135, અડધા નાણાં ચૂકવા છે એટલે આપણે આખે આખા નાણાં, આખે આખો વ્યવહાર ઉધાર વ્યવહાર ગણ લેવાનો, તો એની નોંધ આપણે કેવી રીતે કરશું, 25 તારીખ વૈભવી ખાતે કેટલી રકમ, પેલા તો ભરતીય જાવક ભરતીય આવ્યું છે તો એનું ખાનામાં આપણે 135 લખને કે આપ્યા છે એટલે, ત્યારબાદ ખાપા ખાલી અને માલની ચોખ્ખી રકમમાં કેટલો 10,000નો માલ વેચવો છે એના 5% વેપારી વટાવ બાદ કરીને લખવાના, એટલે 1,000 બાદ કરીને આપણે 9,500 રૂપિયા આપણે લખી નાખ્યા, 500 બાદ કરીને. ત્યારબાદ રેલવેનું આપણે ચૂકવા છે તો કે હા 800 રૂપિયા તો એ લખી નાખ્યા, મજૂરીના નથી ચૂકવા તો એમાં કાંઈ નહીં. ત્યારબાદ કંઈ કીધું નથી કયા રાજ્યનો આ ગ્રાહક છે, તો આપણે રાજ્યની અંદર જ વેપાર થયો છે તેમ ગણવાનું, એટલે લખવાનું હવે 9,500 પ્લસ 800, એના 6-6% કરવાનું, કારણ કે આપણે 6% કેવી રીતે આવ્યો એ તો દાખલાની શરૂઆતમાં જ આપણે શોધ લીધા, એના 6% કરો એટલે 618 રૂપિયા થાય, એ કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકમાં આપણે લખી નાખ્યા. તો હવે એના છેલ્લા રકમના ખાનામ લખવાનું 9,500 પ્લસ 800 પ્લસ 618 પ્લસ 618, એનો ટોટલ કરીને 11,536 લખી નાખ્યા, અને સંકલિત વસેકમાં તો કંઈ લખવાનું થશે જ નહીં, કારણ કે રાજ્યની અંદરનો છે એટલે. ત્યારબાદનો નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો 30 તારીખનો છે, ગૌરાંગને રૂપિયા 40,000નો માલ 10% વેપારી વટાવે, 1 માસની શાક પર વેચ્યો, 1 માસની શાક પર આપણે વેચાણ કર્યું છે એટલે એ લખી નાખવાનું થશે. અને ત્યારબાદ આગળ વાંચીએ તો એમાં કીધું છે કે રેલવેનું ના 1,500 ચૂકવીએ છીએ અને ભરતીય નંબર 140 મોકલી આપ્યું છે, એટલે લખી પેલા 30 તારીખ ગૌરાંગ ખાતે જાવક ભરતીય નંબર 140 ખાપામાં કંઈ નહીં, માલની ચોખ્ખી રકમમાં 40,000ના 10% વેપારી વટાવ બાદ કરીને એટલે કે 36,000, અને રેલવેનું ચૂકવું છે 1,500, તે 1,500 લખવાના મજૂરીને ચૂકવા નથી એટલે એ ખાનું ખાલી, અને ગૌરાંગને કંઈ કીધું નથી એટલે એ રાજ્યની અંદરનો જ વેપારી ગ્રાહક છે એટલે રાજ્ય કેન્દ્રીય વસેક ને રાજ્ય વસેકમાં આપણે નોંધ કરશું, સંકલિત વસેકમાં આપણે નોંધ કરશું નહીં. તો 36,000 પ્લસ 1,500 એના 6% કરી એટલે 2,250 આવે, એ કેન્દ્રીય વસેક ને રાજ્ય વસેકમાં આપણે લખી નાખ્યા. હવે છેલ્લે સંકલિત વસેકમાં તો કંઈ લખવાનું નહીં કારણ કે રાજ્યની અંદરનો વેપાર છે. હવે રકમના છેલ્લા ખાનામ લખી તો 36,000 પ્લસ 1,500 પ્લસ 2,250 પ્લસ 2,250 એટલે કે 42,000 રૂપિયા. હવે છેલ્લે આ દાખલો પૂરો થાય એટલે અહીંયા કુલ ઉધાર વેચાણ કરી અને બધાનો ટોટલ કરી નાખવાનો, ઊભા ટોટલ કરી નાખવાના, માલ ચોલની ચોખ્ખી રકમ, રેલવેનું, મજૂરી, જાવક પૂરતી કેન્દ્રીય વસેક, જાવક પૂરતી રાજ્ય વસેક ને જાવક પૂરતી સંકલિત વસેક, અને છેલ્લે ટોટલનો, એના આપણે ઊભા ટોટલ કરીને નીચે લખી નાખવાના. આ દાખલામાં જ્યાં જ્યાં તમારે મૂલ્ય વૃદ્ધિ વેરો છે, હું તમને એ જ સમજાવવા માગતો હતો કે એ મૂલ્ય વૃદ્ધિ વેરો હવે નવા કોર્સમાં નીકળી ગયો છે, એનસીઆરટી વાળો કોર્સ આવ્યો, જીએસટી લાગુ પડ્યા પછીનો કોર્સ છે એટલે એમાં એક મૂલ્ય વૃદ્ધિ વેરો નીકળી ગયો છે એટલે એ નોંધ કરવાની થશે નહીં. જો તમને પરીક્ષામાં ક્યાંય મૂલ્ય વૃદ્ધિ વેરો વ્યવહારમાં આપ્યો હોય તો પણ એનો નોંધ ક્યાંય કરવાની નહીં, આખા દાખલામાં એને અવગણી નાખવાનું. એટલા માટે મેં તમને અહીંયા નોટ ડાઉન ટૂંકમાં વ્યવહારમાં લખાવ્યા હતા, તમારી ટેક્સ બુકમાં મૂલ્ય વૃદ્ધિ વેરો નથી પરંતુ તમને સમજાય તે માટે મેં તમને અહીંયા લખાવ્યા હતા. હવે ત્યાર અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે, તો આજના આપણા આ લેક્ચરમાં આપણે શું સમજીએ તો કે છે, વેચાણના દરેક પ્રકારની ખરીદનો આપણે અભ્યાસ કરી લીધો, એમાં સાદી વેચાણ નોંધ, પછી માલના ખાનાવાળી વેચાણ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ, એનો આપણે અભ્યાસ કર્યો અને એના દાખલા પણ આપણે અહીંયા ગણી ચૂક્યા છીએ.
અને આગલા આપણા લેક્ચરમાં આપણે ખરી જ નોંધાઈ પૂરી કરી દીધી. તો અહીંયા આ ચેપ્ટરના બે મહત્વના ટોપિક પૂરા થઈ ગયા. ક્યાં તો કહી છે ખરીદ નોંધ અને વેચાણ નોંધ, એ બંને ટોપિક આપણા પૂરા થઈ ગયા છે. તો આ લેક્ચર પૂરો કરતા પહેલા હું તમને વેચાણના નોંધના અમુક ઉદાહરણ હોમવર્કમાં આપું છું. તમારી ટેક્સ્ટબુકમાં 152 પેજ નંબર ઉપર 7મો વ્યૂઅર છે પ્રભાત હાર્ડવેરનો, એ સાદી વેચાણ નોંધ છે. તો એ લખી નાખવાનો તમારે, એ ગણવાનો ટ્રાય કરવાની છે. ત્યારબાદ 8મો અને 9મો, એમાં 8મામાં છે ખાનાવાળી, એટલે કે માલના ખાનાવાળી વેચાણ નોંધ ગણવાની છે, અને 9મામાં માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. એમાં 18% વસેક આપ્યું છે, એટલે એક IGST એટલે કે કેન્દ્રીય વસેક આપ્યું છે. તો રાજ્ય વસેક ને કે સંકલિત વસેક આપ્યું છે, એટલે કે રાજ્ય વસેક ને કેન્દ્રીય વસેક આપણે એના અડધા કરી 9% આપણે ગણવાના થશે. તો એનો ટ્રાય કરો, અને કંઈ દિક્કત આવે ના સમજાય તો મને મેસેજ દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ.